सूरत में दिवाली पर्व ने लईने सूरत पोलिस बनी सतर्क। तहेवार दरमियान शहर में चोरी लूट चीलझड़प जेवी घटनाओ ना बने माटे तकेदारी रूपी इंडस्ट्रीज मालिको विविध संगठनों जोड़े पोलिस ने बैठक। पांडेसरा पोलिस द्वारा तहेवार दरमियान जागरूकता ने लईने इंडस्ट्रीयलो जोड़े बैठक। बैठक में दिवाली तहेवार दरमियान कई कई प्रकार की तकेदारी राखवामां आवे तेने लईने कराई चर्चा। बैठक में 100 થી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના માલિકો તેમજ ઉદ્યોગપતિઓ રહ્યા હાજર। સીસીટીવી કેમેરા, નાઇટ સિક્યોરિટી મજબૂત કરવી, રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા સહિતના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા। કમલ તુલસીયાન, પ્રમુખ પાંડેસરા એસોસિએશન। સર, દિવાળીના તહેવારમાં કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે પાંડેસરા પોલીસ દ્વારા આજે ઇન્ડસ્ટ્રીઝના જે વેપારીઓ છે, જે ઉદ્યોગપતિઓ છે, કે તેમની સાથે એક બેઠક કરી છે, શું કહેશો? માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ ઝોન સેક્ટર 2 સાહેબ અને અમારા ઝોન 4 જે ગુજર સાહેબ છે તેમજ અમારા જે એસીપી દેસાઈ સાહેબ છે તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ કોઈ પાંડેસરા વિસ્તારમાં કે સુરત વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને આજરોજ અમે જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસીના જે અમારા પ્રમુખ છે એ પાંડેસરા જીઆઈડીસી ભીષ્મ પિતા કહેવાય એવા શ્રી કમલભાઈ તુલસિયાનની આગેવાનીમાં આખા જે ઇન્ડસ્ટ્રીયલ છે, જે લોકોનું સીટીપીમાં જે મેમ્બરો છે, જેની આખી સભ્યો છે, તે તમામ મિલ માલિકોને બોલાવી અને તેઓને બ્રીફ કરવામાં આવ્યા કે ભાઈ તમે લોકો જ્યારે 31 થી 8 લાગી એટલે ઓલમોસ્ટ 10 દિવસનું વેકેશન છે આખા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, તો એ 10 દિવસમાં શું શું કાળજી રાખવી તે અનુસંધાનમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તે સારી રીતે લગભગ ઓલમોસ્ટ તમામ માલિકો આવેલા અને મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। સર, દિવાળી દરમિયાન ક્યાં ક્યાં મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવામાં આવશે આ વિસ્તારમાં? કારણ કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, મોટી સંખ્યામાં મજૂરો પણ આ વિસ્તાર આસપાસ રહે છે, વેપારીઓના રોજગાર ધંધા પણ છે, તો ચોરી લૂંટફાટની ઘટના ન બને તો ક્યાં ક્યાં મુદ્દાઓ ઉપર પોલીસ અને બેઠકમાં નિર્ણય લેવામાં આવશે, શું શું ત્યાં તકેદારી રાખવી જોઈએ? એમાં મેઇન ચોક્કસપણે એક કે સીસીટીવી જે ફૂટેજ છે તે અંદર બહારના સીસીટીવી એકદમ ચેક કરી અને પ્રોપર રાખે, સિક્યુરિટી જે ગાર્ડ છે તેની સંખ્યા વધારી દઈએ, તેમજ જે અમારા તરફથી કે ભાઈ પેટ્રોલિંગ તો રહેવાનું છે પણ સીટીપીના એસોસિએશન તરફથી પણ એક ગાડી અને એના માણસોનું સાથે પેટ્રોલિંગ થાય અમારી સાથે એ પણ એક જોવામાં આવશે। બીજું જે સીસીટીવીનું એક્સેસ છે તે મોબાઈલમાં રાખે જેથી કરીને લોકો ફરવા જતા હોય તો પણ પોતાના મોબાઈલમાં સીસીટીવીના ફૂટેજમાં જોઈ શકે કે ત્યાં શું બનાવ બન્યો છે। મેક્સિમમ માણસો અમારે પોલીસ તો પેટ્રોલિંગમાં રહેવાની છે, 10 દિવસનું વેકેશન છે, એ બાબતમાં અલગ અલગ સૂચનાઓ આપી છે જેમાં અમારા નંબર પણ જે આખા અમારા જે ડીસીપી સાહેબના એસીપી સાહેબ અમારા બધાના સર્વેના નંબર છે તેનું પણ સ્ટીકર દરેક મિલમાં લગાડવામાં આવશે અને ખાસ કરીને જ છે કે ભાઈ જે બી અને કોઈ કિંમતી વસ્તુ મિલમાં રાખીને ન જાય એ પણ ખાસ કહેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ બનાવ ન બને અને ખાસ અમારી પોલીસ તો પેટ્રોલિંગમાં રહેવાની જ છે પણ એ લોકો તરફથી અમને સહયોગ મળે અને સીટીપીના જે લોકોની એસોસિએશન છે એના તરફથી પણ અમને સહયોગ મળે તો સાથે મળી અને ક્રોસ પેટ્રોલિંગ રાખી અને કોઈનું બનાવ ન બને તે બાબતમાં ખાસ તકેદારી રાખવામાં આવશે। હું કમલ વિજય તુલસિયાન, પાંડેસરા એસોસિએશનમાં પ્રમુખ છું। ઘણા વખતથી અત્રે ગઢવી સાહેબ મારફત દિવાળીના વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ચોરી લૂંટફાટના બનાવ ન બને એ માટેની સમજ આપવા માટે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલું। એ આયોજનમાં અમારા એસોસિએશન તરફથી તેમજ ગઢવી સાહેબ તરફથી જરૂરી સૂચના અને માર્ગદર્શન મળેલું છે। એ માર્ગદર્શનથી અમારા સભ્યો ખૂબ એલર્ટ થયા છે, વેકેશન દરમિયાન દિવાળીના કોઈ પણ બનાવ નહીં બને એ માટે પૂરી તૈયારીઓ સાથે અમે જે કંઈ બી સૂચનાઓ મળી છે એમાં કાર્યરત રહીશું અને કોઈ પણ બનાવ ન બને એ બાબતે સાવચેતી રાખશું। સર, આ મિટિંગમાં એસોસિએશનમાંથી અમારા ત્યાં અમારા બધા હોદ્દેદારો તેમજ બધા જ સભ્યોને આમંત્રણ આપેલું હતું, મોટા ભાગેના બધા સભ્યો આશરે 100ની સંખ્યામાં અહીંયા અત્રે ઉપસ્થિત હતા અને તમામને આ જરૂરી સૂચનાઓ અમે આપી છે અને એ સૂચનાઓનો અમલ કરવા માટે અમારા સભ્યોએ અમને ખાતરી